નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું હેમેન કોઠારી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ નાઉ તમે બધા મજામાં હશો આજના વિડીયો લેસનની અંદર ખાસ કરીને આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રનું જે ચેપ્ટર છે તે શરૂ કર્યું હતું અને તેમાં વ્યક્તિકરણ વિશેની જે છે ચર્ચાઓની શરૂઆત કરી હતી પણ હજુ જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજનું વિડીયો લેસન જોતા પહેલાં તેને પણ મારી યુટ્યુબ ચેનલ વિશે આપ સૌ જાણ કરશો બટન દબાવવાનું ભૂલશો નહીં બોક્સની અંદર જે છે આજના જે વિડીયો લેસન છે તેની પીડીએફની લિંક પણ આપેલી છે જેથી કરીને તમે તે જોઈ અને તમારી નોટબુકમાં જે છે તમે લખી અને પાકું કરી શકો તો ચાલો આપણે શરૂ કરીએ આજનો વિડીયો લેસન વ્યતીકરણ વ્યધિકરણ માં છેલ્લે આપણે એવું જોયું હતું જે છે સંપાતપણાનો સિદ્ધાંત જે છે આપણો મેઈન વસ્તુ હતી કે સંપાતપણાના સિદ્ધાંતને આધારે આપણે એવું કહેતા હતા કે જ્યારે કોઈ પણ એક કિરણ છે તે કોઈ પણ એક ચોક્કસ બિંદુ જે છે બે કે બે કરતા વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે જે થતું સ્થાનાંતર છે એ દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સરવાળા જેટલું જે છે

આના ઉપરથી જે છે આપણે વ્યતીકરણની જે ઘટનાનો અભ્યાસ કરેલો હતો વ્યતીકરણ એટલે આપણે એવું કહેતા હતા કે જ્યારે બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણને લીધે જે કોઈ ઘટના બને છે તેને આપણે વ્યતીકરણ જે કહીએ છીએ વ્યતીકરણના બે પ્રકાર હતા સહાયક વ્યતીકરણ અને વિનાશક વ્યતીકરણ એટલે જ્યારે કોઈ એક તરંગના શૃંગ સાથે બીજા તરંગનો શૃંગ વ્યતિકરણ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે સમજ્યા હતા વિનાશક વ્યતીકરણ સમજ્યા હતા વિનાશક વ્યતીકરણની અંદર આપણે એવું સમજ્યા હતા કે જ્યારે કોઈ એક તરંગનું શૃંગ અને કોઈ એક તરંગનું ગર્ત જે છે એ અથડાતું એટલે કે શૃંગ સાથે ગર્ત અથડાતું હોય તેવા જે વ્યક્તિકરણ છે એને આપણે થાય તીવ્રતા કેવી મળે છે શૂન્ય મળે છે પછી આપણે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ જે શરત હતી ખાસ દાખલા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની શરત એ આપણે યાદ રાખી હતી કે ભાઈ ક્યારે સહાયક વ્યતિકરણ મળે અને ક્યારે વિનાશક વ્યતિકરણ મળે તો જ્યારે કળા તફાવત સરી પદ તફાવત જ્યારે n લેમડા હોય બરોબર જ્યારે પદ તફાવત શું હોય n લેમડા હોય ત્યારે જે વ્યતીકરણ થાય એને આપણે સહાયક વ્યતીકરણ કહેતા હતા અને જ્યારે પદ તફાવત ટુ એન પાય હોય એટલે કે પાઈ ના બેકી ગુણાંકમાં હોય ત્યારે પણ આપણને શું મળે છે તો કે સહાયક વ્યતીકરણ મળે છે ત્યારબાદ આપણે જોયું તો ત્યાર પછીના પોઈન્ટ આપણે જોયો તો વિનાશક વ્યતીકરણ ત્યાર પછીનો આપણે જે પોઈન્ટ જોયો તો એ હતો વિનાશક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણની આપણને શરતમાં મળ્યું તો એવું કે જ્યારે પદ તફાવત ટુ એન વન પ્લસ લેમડા બાય ટુ હોય ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ હોય ત્યારે જે વ્યતિકરણ થાય છે તેને આપણે કેવું વ્યતિકરણ કહેતા હતા તો કે વિનાશક વ્યતિકરણ કહેતા હતા અને કયા તફાવત જે છે શું થતી હોય ટુ એન પ્લસ વન પાય એટલે કે એકી પાયના એકી ગુણાંકમાં હોય ત્યારે આપણને વિનાશક વ્યતિકરણ મળે છે અને વિનાશક વ્યતિકરણ હોય ત્યારે તીવ્રતા કેવી હોય છે શૂન્ય આ જે છે આપણે અગાઉના વિડીયો લેશનની અંદર આપણે જે છે તેનો અભ્યાસ કરી લીધો હતો આજે જે છે આપણે નવો પ્રશ્ન જે છે સમજવાનો છે આપણે તીવ્રતાનું સૂત્ર મેળવવાનું છે બરાબર વ્યતીકરણની તીવ્રતાનું સૂત્ર આપણે મેળવવાનું છે પણ કળાના કળાના ફોર્મમાં એટલે કે કળા તફાવતના સ્વરૂપમાં જે છે આપણે એનું સૂત્ર જે છે એ મેળવવા જઈ રહ્યા છીએ એના માટે જે છે આપણે આપણે પ્રશ્ન પૂછાય કે બે ઉદગમો કોઈ એક બિંદુ પાસે જો પદ તફાવત કેટલો હોય ફાય હોય તો તે બિંદુ પાસે આપણે જે છે શું મેળવવું છે તીવ્રતાનું સૂત્ર મેળવવું છે બરોબર અહીં આકૃતિમાં આપણને આ રીતે જે છે કે ભાઈ અહીંયા આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા મેળવી હોય એવું જ આપણને ઉપર એક પ્રકાશિત સલાકા મેળવી હોય એવી જ સલાકા આપણને નીચે પણ મેળવી હોય

અને બીજું જે છે એની સાથે કઈ કળામાં શું હશે ફેરફાર હશે શું ફેરફાર હશે તો કે ભાઈ વાય ટુ બરાબર એ કોસ ઓમેગા પ્લસ ફાઇવ સંપાત પ્રણા સિદ્ધાંત અનુસાર મારે એનું શું કરવું પડે તો કે સરવાળો કરવો પડે એટલે શું થશે તો કે વાય વન પ્લસ વાય ટુ આપણી પાસે વાય વન અને વાય ટુની આ કિંમત છે એમાં એપ્લાય કરી બંનેમાંથી આપણને ખબર છે તે પ્રમાણે એને શું કાઢી લેશું કોમન એટલે શું વાયું કોસ ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી પ્લસ ફાઇવ અહીંયા આપણે જોઈએ તો આ આ કેના જેવું 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 તો 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 કે જેના આપણને મળે છે છે મિત્રોને ખબર હોય એનું શું થઈ જાય માઇનસ બી બાય ટુ એટલે આને જે છે હું એ કહું છું બરાબર આને આપણે કહીએ છીએ બી કહીએ છીએ એટલે અહીંયા એ રીતે કહી દઉં કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ કોસ ઓમેગા ટુ ઓમેગા ટી એટલે ટુ એમ નામ કોષ આ બે નો સરવાળો ભાગ્યા બે એ જ રીતે બે ની બાદ બાકી ભાગ્યા બે એટલે અહીંયા આપણને આ કોસ ફાઈવ બાય ટુ મળે છે અહીંયા કારણ કે ઓમેગા ટી ઓમેગા ટી શું થઈ ગયું કેન્સલ જ્યારે અહીંયા શું થયું ટુ ઓમેગા ટી આ ટુ છે બે ના છેદમાં સેપરેટ કરી નાખી તો આ ટુ અને આ ટુ શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે ખાલી શું વધશે ઓમેગા ટી અને ફાઈવ બાય ટુ હવે આપણો સૂત્ર ક્યાં ફોર્મમાં છે તો કે ભાઈ ઓમેગા ટી વાળું પદ ક્યાં આવે પાછળ આવે એટલે હવે અહીંયા જે મને કમ વિસ્તાર જે મળ્યો કંપ વિસ્તાર કયા ફોર્મમાં મળ્યું તો કે ટુ એ કોસ ફાઇવ બાય ટુ અહીંયા જે કંપ વિસ્તાર છે એ કેટલો આપણને મળે છે તો કે ટુ એ કોસ ફાઇવ બાય ટુના ફોર્મમાં મળે છે એટલે કે અહીંનો પરિણામી તરંગનો જે સ્થાનાંતરનો કંપ વિસ્તાર એને આપણે એ ડેસ કહીએ તો એ શું મળે છે તો કે ટુ એ કોસ ફાઇવ બાય ટુ આપણને ખબર છે એ પ્રમાણે તીવ્રતા છે કમ વિસ્તારના વર્ગના સમ પ્રમાણમાં એટલે કે આ ઇઝ પ્રપોર્શનલ ટુ એ સ્કવેર એ પ્રમાણે આ કમ વિસ્તાર ઉપરથી હું તીવ્રતા મેળવું તો આનો મારે શું કરી નાખવો પડે વર્ગ તો બે નો વર્ગ ચાર એ નો એ સ્કવેર અને કો સ્કવેર ફાઈવ બાય ટુ હવે આપણને ખબર છે એ સ્કવેર એટલે શું થશે આ ઇઝ ઝીરો થશે તો અહીંયા મને તીવ્રતાનું સૂત્ર મળ્યું શું મળ્યું આપણને તીવ્રતાનું સૂત્ર કળાના ફોર્મમાં કે જ્યારે આપણને કળાના ફોર્મમાં તીવ્રતા આપી હોય એના માટેનું આપણી પાસે સૂત્ર થયું આય બરાબર ફોર આઈ ઝીરો કો સ્કવેર ફાઇવ બાય ટુ ફાઇવ એટલે કે એના વચ્ચે નો કળા તફાવત જો કળા તફાવત પાઇન બેકી સંખ્યા ના પાઇનના ગુણાંકમાં આવો એટલે કે જીરો ટુ પાઇ ફોર પાઇ આમ આપણે કિંમત મૂકી ધારો કે ફાઇવ ની જગ્યાએ હું ટુ પાય મૂકું તો ટુ ટુ શું થઈ જશે કેન્સલ શું વધશે કોસ્પાય કોસ પાઇ ની કિંમત થાય માઇનસ વન એટલે શું મળશે મને એનો સ્ક્વેર કરીશ એટલે વન એટલે કો આઈ બરાબર શું થઈ જશે ફોર આઈ ઝીરો એટલે કે ત્યારે તીવ્રતા કેવી મળશે મને મહત્તમ મળશે અને મહત્તમ તીવ્રતા થાય ત્યારે આપણને ખબર છે ને અહીંયા પ્રકાશિત બિંદુ મળે છે અને જ્યારે એકી સંખ્યાના ગુણાંકમાં હોય

ઓ સ્ક્વેર ફાઈવ બાય ટુ આ સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે અને બે થી ત્રણ માર્કમાં આપણને આ પ્રશ્ન પૂછાય તો આપણે આ પ્રશ્ન છે એ તૈયાર કરવાનો છે બરાબર આકૃતિ દોરી અને સીધું જે છે મેથેમેટિકલ ફોર્મની અંદર આ જે છે સૂત્ર આખે આખો પ્રશ્ન છે તમારે લખવાનો થશે બરોબર આખે આખો બે માર્ક ની અંદર આપણને પ્રશ્ન પૂછાય તો તમે આખે આખો લખી શકશો અને એ વિડિયો માં અંદર આની પીડીએફ આપેલી છે તમે પીડીએફ માંથી જોઈ વ્યવસ્થિત રાઈટ કરી અને તમે જે છે પાકુ કરી શકો છો ઓકે ત્યાર પછીનો ફરીથી આપણે એક બે સુસબદ ઉદ્ગમ અને અસુસબદ ઉદ્ગમ જે આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે ને વ્યાખ્યાના સ્વરૂપમાં તે જ વસ્તુ ફરીથી અહીંયા આપણને કોઈ બે માર્કના પ્રશ્નમાં પૂછે તો એના માટે જે છે આપણે યાદ રાખવાનું છે પહેલાં આપણે સુસબદ્ધ ઉદ્ગમની વાત કરી છે આપણને પ્રશ્ન પૂછાય છે બરાબર બે માર્ક કે ત્રણ માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે સુસબદ્ધ અને અસુસબદ્ધ ઉદગમો સમજાવી અને તેમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાત બિંદુ આગળની તીવ્રતા સમજાવો તો આપણે તો હમણાં સુસંબદ્ધ ઉદ્ગમથી મળતા તીવ્રતાનું સૂત્ર તો આપણે જોયું આઈ બરાબર શું થાય ફોર આઈ ઝીરો કો સ્ક્વેર બાય ટુ જ્યારે ફાઈવ છે એ બેકી સંખ્યાના ગુણકમાં હોય તો અહીંયા સહાયક વ્યતિકરણ મળે છે અને એકી સંખ્યાના ગુણકમાં હોય તો અહીંયા વિનાશક વ્યતિકરણ મળે છે એની તીવ્રતાનું સૂત્ર આપણે મેળવેલું જ છે

તેવા વ્યતિકરણ ને કેવું વ્યતીકરણ કહેવામાં આવે છે સ્થિત અથવા તો સ્થિર વ્યતિકરણ કહે છે રૂપમાં વ્યતિકરણની તીવ્રતાઓમાં સમય સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય તો એને આપણે વ્યતિક સ્થિત વ્યતિકરણ કહીએ છીએ આ પાઠની અંદર જે કંઈ આપણને તીવ્રતા મળે છે એ સુસબદ ઉદ્ગમોને કારણે જ મળે છે માટે આપણને એવું કેવું વ્યતિકરણ મળે છે તો કે સ્થિત વ્યતિકરણ જ મળે છે એટલે કે સ્થિત વ્યતિકરણ માટે બે ઉદ્ગમો એમ સુ કે માટે ખાસ યાદ રાખવાનું છે કે સ્થિત વ્યતિકરણ આપણને ક્યારે મળે તો કે સ્થિત વ્યતિકરણ આપણને ત્યારે મળે તો કે જ્યારે આપણા બંને ઉદ્ગમો કેવા હોય સુસબદ ઉદ્ગમ હોય ત્યારે અને તેનો કંપ વિસ્તાર પણ કેવો હોવો જોઈએ સમાન એટલે કે એનો અર્થ એવો થાય કે મને સ્થિત વ્યતીકરણ મેળવવું હોય તો મારા ઉદ્ગમ કેવા હોવા જોઈએ તો કે ઉદ્ગમ સુધી ઉદ્ગમની શરત પ્રમાણે એ એના ઘણા તફાવત અચળ હોવો જોઈએ એની આવૃત્તિ અચળ હોવી જોઈએ અને હવે ત્રીજી શરત થઈ એનો કંપ વિસ્તાર પણ અચળ હોવો જોઈએ સ્થિત વ્યતિકરણ મેળવવા મળે ત્યારે એનો કંપ વિસ્તાર એની આવૃત્તિ અને કળા તફાવત તને કેવું હોય છે અચળ એટલે કે બદલાતું નથી બરાબર સ્થિત વ્યતીકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો પણ સમય સાથે બદલાશે નહીં તો જ એને કેવું વ્યતીકરણ કહેવાય સ્થિત વ્યતીકરણ કહેવાય સમય સાથે તેમના સ્થાનમાં પણ ફેરફાર થતો નથી એટલે ખાસ આટલી વસ્તુ જે છે આ પોઈન્ટ આપેલા છે એમસીક્યુ માટે યાદ રાખવાના છે કે સ્થિત વ્યતીકરણ દરમિયાન આવૃ જે ઉદ્ગમો હોય એની આવૃત્તિ સમાન હોવી જોઈએ એનો કળાનો તફાવત સમાન હોવો જોઈએ અને સાથે સાથેનો પણ સમાન હોવો જોઈએ હોય ત્યારે મહત્તમ અને ન્યૂનતમ ના સ્થાન પણ સમય સાથે બદલાતા નથી હવે આપણે વાત કરવી છે અસુસબંધ ઉદગમની તો આપણને ખબર છે કે ભાઈ ત્યારે બે દોલનો કરતા ઉદ્ગમનો કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો હોય છે ખાસ અહીંયા શબ્દ છે બહુ ઝડપથી એટલે કે ખૂબ જ ટેક્સ્ટબુકમાં શબ્દ આપેલો છે બહુ એટલે લીધો છે ખૂબ જ શબ્દ પણ લઈ કે કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલતો હોય એવા ઉદ્ગમોને કેવા ઉદગમ કહેવામાં આવે છે અશુસોબદ ઉદ્ગમ કહેવામાં આવે છે અને જ્યારે અસુસોબદ્ધ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા તરંગોનો નો સંપાતીકરણના લીધે ફક્ત પ્રકાશની તીવ્રતાઓ જ એકબીજામાં શું થાય છે ઉમેરાય છે ટૂંકમાં આમાં આપણે જોયું તો કે એનો વિસ્તાર આવૃત્તિ બધું જે છે ભાગ લેતું હતું જ્યારે માત્ર અસુસબદ ઉદગમમાં માત્ર કોનો સરવાળો થાય છે અ પ્રકાશની તીવ્રતાનો સરવાળો થાય છે એટલે કે ધારો કે આપણી ઘરે બે ટ્યુબલાઇટ એકી સાથે ચાલુ કરીએ તો એ જે બે અસુસબદ ઉદ્ગમ છે માત્ર દિવાલને શું કરે છે પ્રકાશિત જ કરે છે એમાં અપ્રકાશિત મળતું નથી એટલે કે અસુસબદમાં આપણને અપ્રકાશિત સલાકાઓ જે છે તે જોવા મળતી નથી ત્યાર પછી અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ બે ઉદગમો છે એનો પદ તફાવત પણ અચળ ન રહેતો હોય કારણ કે આવૃત્તિ અને કંપ વિસ્તારને બધું બદલાતું હોય તો પદ તફાવત પણ અચળ રહેતો હોય નહીં પદ તફાવત અચળ ન રહેવાને કારણે વ્યતિકરણ ભાત પણ સમય સાથે શું થશે બદલાશે ત્યારે અહીંયા કેવું હતું સમય સાથે બદલાતી નહોતી ત્યારે અહીંયા સમય સાથે શું થશે બદલાશે કારણ કે દરેકની તીવ્રતા એના કળા કળા એની આવૃત્તિ એનો કંપ વિસ્તાર બધું બદલાય છે એટલે પદ તો ફળ સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો જતો હોય છે આથી મહત્તમ અને લઘુત્તમના સ્થાનો પણ સમય સાથે ઝડપથી બદલાશે પણ આપણે જ્યારે જોશું તો આપણને તો માત્ર પ્રકાશિત જ જોવા મળશે કારણ કે અહીંયા ખૂબ જ ઝડપી પ્રક્રિયા થતી હોવાથી જે છે એની તીવ્રતા છે આપણને કેવી જોવા મળે છે સરેરાશ તીવ્રતા જ જોવા મળે છે અને સરેરાશ તીવ્રતા હંમેશા પ્રકાશિત સ્વરૂપમાં જ આપણને જોવા મળે છે તો હવે મારે જે તીવ્રતાનું આપણે સૂત્ર મેળવવું હોય તો એના માટે જે છે સરેરાશ તીવ્રતાનું અહીંયા સૂત્ર મેળવે છે કે ભાઈ આપણી પાસે આ સૂત્ર છે આઈ બરાબર ફોર આઈ ઝીરો કો સ્ક્વેર ફાઈવ બાય ટુ હવે અહીંયા સરેરાશની વાત કરવી છે તો આપણને ખબર છે ફોર આઈ ઝીરો તો સરેરાશ થશે નહીં સરેરાશ કોણ થશે તો કે ભાઈ કો સ્ક્વેર ફાઈવ બાય ટુ વાળું પદ છે એ શું થશે સરેરાશ થશે તો એની મારે સરેરાશ કિંમત ગોતવી છે તો ખાસ એમસીક્યુ માટે દાખલા માટે યાદ રાખવાનું છે કે એક આવર્તકાળ ઉપર અથવા તો એક સાયકલ ઉપર કોસ્િટા અને ની સરેરાશ કિંમત શૂન્ય હોય છે ખાસ એમસીક્યુ માટે દાખલા પૂછાય ત્યારે આ વસ્તુ યાદ રાખવાની છે કોટા અને ની સરેરાશ કિંમત જે છે શું હોય છે શૂન્ય હોય છે પણ કોસ્ક્વેર θ ની કિંમત સરેરાશ કિંમત એક આવર્તકાળ અથવા તો એક સાયકલ ઉપર કેટલી હોય છે 1/2 હોય છે કેટલી હોય છે 1/2 એટલે અહીંયા હું અને સરેરાશ કિંમત છે cos² π/2 ની જગ્યાએ શું લઈ લઉં તો કે 1/2 1/2 લઈ લઉં એટલે 2 हो हो 1 by 2 4 પ્રમાણે અહીંયા છેદ ઉડશે એટલે મને જવાબ શું મળશે તો કે 2i0 એટલે કે બંને જે તરંગો શરૂઆત શરૂઆતના એની જો તીવ્રતા આઈ ઝીરો પ્લસ આઈ ઝીરો એટલે કેવું થઈ જાય ટુ આઈ ઝીરો એટલે મને જે છે સરેરાશ તીવ્રતા મળે છે એટલે કે અસુસબ્બત ઉદ્ગમ હોય ત્યારે માત્ર તીવ્રતાઓ એકબીજામાં ભેગી થાય છે અને આપણને પડદા ઉપર અથવા તો દિવાલ ઉપર જે છે સરેરાશ તીવ્રતા જોવા મળે છે આમ જે અગાઉ આપણે વ્યાખ્યા સમજ્યા હતા એ જ અહીંયા આપણને થોડીક ડિસ્ક્રિપ્શન સાથે સમજાવેલી છે ખાસ ચાર માર્ક માટેનો જે છે એ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન તમારી સામે જે છે

ઉદ્ગમ તરીકે વર્તે છે અને પડદા ઉપર આપણને વ્યતીકરણ જોવા મળતું નથી કે પ્રકાશિત અને અપ્રકાશિતને બદલે આપણને સરેરાશ તીવ્રતા જે છે એ પડદા ઉપર દેખાય છે એટલે અહીંયા બે લેમ્પનો ઉપયોગ કરવો અને મેળવવાનો પ્રયત્ન કરી તો એમાં જે છે વૈજ્ઞાનિકો જે છે એ સફળ થયા નહોતા એટલા માટે આપણે જે છે એક જ ઉદ્ગમ લઈએ છીએ અહીંયા એક જ લેમ્પ લઈએ છીએ આ લેમ્પ પણ એક સાવ નાના બોક્સની અંદર રાખેલું હોય ને એમાં સાવ બે પાતળી બ્લેડ વડે એક આ અહીંયા

અને એસ થી એસ ટુ નું અંતર સમાન લઈ અને આ રીતે જે તરંગ એમાં ઉત્પન્ન થઈ અને ધીરે ધીરે અહીંયા એશ્વર અને એસ ટુ પાસે પહોંચે એટલે બંનેની આવૃત્તિ અને કળા ને બધું કેવું હોય સમાન હોય માટે હવે એશ્વન અને એસ ટુ જે છે એ સુશુબોધ ઉદ્ગમ તરીકે વર્તે છે ઓકે એટલે આ રીતે જે છે આપણે સુશુબદ ઉદ્ગમ મેળવ્યા એની જ પહેલો મુદ્દો થશે કે જ્યારે સ્લીટ એસ માંથી ઉદ્ભવતા તરંગ અગ્રો પૈકી એક તરંગ અગ્ર સ્લીટ S1 અને S2 પર એક જ સમયે આપપાત થાય છે આથી S1 અને S2 એ સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે અહીં આપણો પ્રશ્ન છે કે જે પદ તફાવત આપણને મળે છે પદ તફાવત જે છે એટલે શું પહેલા તો આપણે એ સમજીએ તો S1 થી આ મે એક બિંદુ વિચાર્યું છે P ત્યાંથી કોઈ એક તરંગ જે છે જાતો હોય છે બીજું આપણે એવું વિચારી આ S2 થી જે છે એના ઉદ્ગમમાંથી પણ તરંગો જે છે અહીંયા P પાસે પહોંચતા હોય છે

અને S2 વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ સ્મોલ d જે મિલીમીટરના ક્રમનું હોય છે કેપિટલ d એટલે આપણી જે આ સ્લિટ છે ત્યાંથી આ પડદા વચ્ચેનું જે અંતર હોય એને શું કહે છે આપણે કેપિટલ d x એટલે આપણો જે મધ્યમાન આપણને જે સલાકા મળતી હોય ત્યાંથી જે બિંદુ આપણે મેળવવું હોય તેનું જે અંતર હોય એને શું કહેવામાં આવે છે x કહેવામાં આવે છે એટલે ત્રણેય શબ્દો ક્લિયર થઈ ગયા આપણે d એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર થશે જ્યારે એક્સ છે એ મધ્યમાન શલાકાથી પી સુધીનું અંતર થશે અને ડી છે એ સ્લીડથી પડદા વચ્ચેનું અંતર થશે અહીં જે બંને ઉદ્ગમ છે એ શું ઉદ્ગમ છે કઈ રીતે આપણને શું શબોધ ઉદ્ગમ મળે છે તે આપણે જોયું કે ભાઈ અહીં એસ થી એસ અને એસ થી એસ ટુનું અંતર સમાન રાખ્યું એટલે તરંગો એકી સાથે અહીંયા પહોંચે એટલે સમાન કળામાં હોય માટે બંને ઉદ્ગમો છે એ શું શબોધ ઉદ્ગમ તરીકે વર્તે છે પછી આકૃતિમાં જોઈએ તો અહીંયાથી મેં એસ વન એમ એક દોરેલું છે

ઓથી પી સુધીના અંતરને એક્સ કહીએ તો મારે જો પી અને એમ વચ્ચેનું અંતર મેળવવું હોય તો એને મારે શું કરવું પડશે એક્સ માઇનસ ડી બાય ટુ કેવું પડશે કારણ કે ટોટલ એક્સમાંથી ડી બાય ટુ બાદ કરીએ આટલું અંતર આપણને મળે તે જ રીતે આ પી થી જો મારે એન સુધીનું અંતર મેળવવું હોય તો એને આપણે શું કહેશું એક્સ પ્લસ ડી બાય ટુ કહેશું ઓકે અહીંયા આપણે જોઈએ તો મારે ફતફ મેળવવું છે એટલે કે મારે એસ ટુ પી અને એસ વન પી વચ્ચેનું અંતર મેળવવું છે

આવે એટલે એના ઉપરથી આપણને મળી જશે હવે એ જ રીતે મારે એસ ટુ પી ગોતવું છે એસ ટુ પી એટલે આપણે જોઈએ તો અહીંથી જે છે આ એસ ટુ પી પીથી એન અને એન થી એસ ટુ આ બીજો મોટો કાટકોણ ત્રિકોણ થશે એમાં પણ મારે આ એસ ટુ પી ગોતું છે એસ ટુ પી મારે ગોતું હોય તો એમાં પણ ફરીથી મારે શું લેવું પડશે તો કે એ કાટકોણ ત્રિકોણના પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી તો એસ ટુ એન તો શું થશે ડીપ થશે પણ પી થઈને એટલે શું થશે એક્સ પ્લસ ડી બાય ટુ નો સ્ક્વેર થશે ચાલો હવે આપણે આ જે વસ્તુ છે એને મેથેમેટિકલી ફોર્મમાં આપણે સાબિત કરવી છે બરોબર અહીંયા આપણે કીધું તે પ્રમાણે એસ વન અને એસ ટુ વચ્ચેનું અંતર ડી છે જે કેવું છે તો કે મિલીમીટરના ક્રમનું છે તે જ રીતે એસ વન એસ ટુ ના લંબ વિભાજક પર ડી અંતરે ડી એટલે આપણા પડદાનું અંતર છે બરોબર પડદાનું અંતર કેવું છે તો કે મીટરના ક્રમનું છે આ પડદા પર પી બિંદુએ આપણે વ્યતીકરણ મેળવવું છે

મારે તો આ બે વચ્ચેનો તફાવત જોઈએ છે એટલે મારે એનો તફાવત જોતો હોઈએ તો મારે શું કરવી પડશે એની બાદ બાકી કરવી પડશે તો અહીંયા આપણે જે છે એની શું કરીએ બાદ બાકી કરીએ બરાબર અહીંયા આપણે પદ તફાવત માટે શું કરીએ છીએ એની બાદ બાકી કરીએ છીએ તો બાદ બાકી કરીએ એસ ટુ પી નો સ્કવેર માઇનસ એસ વન પી નો સ્કવેર ત્યાર પછી કિંમત મૂકી ડી સ્કવેર પ્લસ એક્સ પ્લસ ડી બાય ટુ નો હોલ સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ડી બાય બાયર માઇનસ નિશાની અંદર આપીશ એટલે આ પ્લસ ડી સ્ક્વેર અને આ માઇનસ ડી સ્કવેર શું થઈ જશે કેન્સલ આ જે છે એક્સ પ્લસ ડી બાય ટુનો નો આપણને જે છે દ્વિઘાત સમીકરણ જે છે આપણું એ પ્લસ બી આખા પાઉ ઉપર વર્ગ પ્રમાણે લઈએ પહેલાનો વર્ગ બે ગુણ્યા પેલું બીજું લાગે છેદનું બે શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે એક્સ ડી વધશે બીજાનો વર્ગ એટલે ડી સ્ક્વેર બાય ફોર એ જ રીતે અહીંયા માઇનસ આવશે ફાલી એટલો જ ફેર પડશે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર સૂત્રનો આપણે ઉપયોગ કરી એનું શું આપવું છે સાદરૂપ આપવું છે બરાબર હવે અહીંયા આપણે માઇનસ નિશાની આપેલી અહીંયા નિશાની ચેન્જ થઈ જશે એટલે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર અને માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર માઇનસ ડી સ્ક્વેર બાય ફોર કેન્સલ થઈ જશે એક્સડી એક્સડી એટલે શું થઈ જશે એક્સડી વધતા એક્સડી એટલે ટુ એક્સડી એ માઇનસ બી અને એક વાર વધતા એ માઇનસ બી અહીંયા શું કરી છે આપણે ઉપયોગ કરીએ એટલે સાદુપા આપી અને એસ વન પી જોઈએ તો એક્સ ડી અને કેપિટલ ડી જે છે એક્સ અને હોલ ડી બહુ ખૂબ જ નાના હોય બે સો સો સેન્ટીમીટર હોય અને આ સૂત્રમાં કિંમત મૂકીને મેળવી છે તો બસો પોઈન્ટ ઝીરો જ મળે છે એટલે કે બહુ કંઈ ચેન્જીસ થતું નથી એટલે અહીંયા બે જગ્યાએ મેં શું લઈ લીધું એસ ટુ પી પ્લસ એસ વન પીયાએ ડી ડી પ્લસ ડી શું થઈ જશે ટુ ડી એને ક્યાં જવા દીધું આપણે છેદમાં જવા દીધું એટલે આ બે અને આ બે શું થઈ ગયા કેન્સલ તો પદ તફાવત કે જે આપણે શું કહેતા હતા એસ ટુ માઇનસ એસ વન પી એના બરાબર જે છે આપણને શરત મળી એક્સ સ્મોલ ડી એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી એટલે પદ તફાવતનું આપણને સૂત્ર મળ્યું છે એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી હવે જો સહાયક વ્યતિકરણ હોય તો એના માટે પદ તફાવત શું હતું એન લેમડા અહીં પદ તફાવત શું મળ્યું હતું કે એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી બંનેને અહીંયા આપણે સરખાવી દઈએ તો આપણને એના ઉપરથી ક્યાં અંતરે આપણને સહાયક વ્યતિકરણ મળશે તેનો ખ્યાલ આવી જાય છે ત્યાં એને એટલે આપણને ખબર છે કેટલામાં ક્રમનું સહાયક વ્યતિકરણ એ જ રીતે જો વિનાશક વ્યતિકરણની આપણે વાત કરીએ તો એના માટેની આપણી પાસે સરળ છે એસ ટુ પી માઇનસ એસ વન પી બરાબર ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ એમાંથી આપણે એક્સ ને સૂત્રનો કરતા બનાવી લઈએ અને એનની કિંમત મૂકતા જઈએ તો ક્યાં બિંદુએ આપણને વિનાશક વ્યતિકરણ મળે છે તેનો ખ્યાલ આવી જાય છે એટલે કે આ ખાસ ચાર માર્ક માટેનો મોસ્ટ એમપી પ્રશ્ન છે આકૃતિ ઉપરથી જ આખે આખું જે છે આનું શું છે વર્ણન આવેલું છે એટલે આકૃતિ વ્યવસ્થિત જોબ ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે અહીંયા અમે આ પીડીએફ તમને જે સેન્ડ કરું છું તેમાં પણ જે છે આકૃતિ આપેલી છે વ્યવસ્થિત આકૃતિ દોરી અને પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી અને જે અવયવીકરણના જે આપણા સૂત્ર છે તેનો ઉપયોગ કરી અને આપણે આ જ થિયરી છે એ સાબિત કરી શકીએ છીએ ચાર માર્ક માટેનો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે વ્યવસ્થિત લખી અને શું કરવાનું છે આપ સૌએ પાકો કરવાનો છે અને સૂત્ર તરીકે પણ યાદ રાખવાનું છે કે પદ તફાવત બરાબર આપણને સૂત્ર મળ્યું છે x મોલ d માઈનસ કેપિટલ d આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન ત્યાર પછીનો સમજવા જઈ રહ્યા છીએ યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનો અંતર ક્રમિક એટલે બાજુ બાજુની કે ભાઈ આ એક નંબરની પ્રકાર બે નંબરની અહીંયા મને મળતી હોય પ્રકાશિત સલાકા તો અહીંયા ત્રણ નંબરની જો મળતી હોય તો એ બે અને ત્રણ વચ્ચેનું મારે શું મેળવવું હોય અંતર મેળવવું હોય એના માટેનું શું જોઈએ છે આપણે સૂત્ર મેળવવું છે તો પહેલા વેલા જે છે અહીંયા મેં બે પ્રશ્ન એકી સાથે આપેલા છે પણ બે માર્કમાં સેપરેટલી આપણને પ્રશ્ન પૂછાય કે યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત સલાકા ના અંતરનું સૂત્ર મેળવો અથવા તો યંગના પ્રયોગમાં બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેના અંતરનું સૂત્ર મેળવો સેપરેટલી જ પ્રશ્ન પૂછાશે એટલે બે માર્કમાં જ જે છે તમને અહીંયા આપેલો છે ઓકે તો આ રીતની આકૃતિ છે એસ વન માંથી આ પી વન બિંદુ એ મળતું હોય છે એક આપણને બિંદુ મળે છે મારે બે વચ્ચેનું શું મેળવવું છે આ અંતર ને અહીંયા આપણે બીટા વડે શું કરેલું છે દર્શાવેલું છે તો ધારો કે આ એનમાં નંબરની સલાહ છે તો આ અહીંથી આનું અંતર એને પછી નું લઈને આપણે એન પ્લસ વન ની સલાહ અંતર લઈને શું દર્શાવવું છે આપણે એક્સ એન પ્લસ વન હમણાં જ અગાઉના જે છે લેસન ની અંદર આપણે જે છે પ્રશ્નની અંદર સૂત્ર જેનો ઉપયોગ કર્યો

એન પ્લસ વન બરાબર અહીંયા શું કરી છે આપણે એની બાદ બાકી કરી છે બાદ બાકી કરી બરોબર એટલે એન પ્લસ વન લેમડા કેપિટલ ડીઅપોન સ્મોલ ડી એ જ રીતે એક્સ એન શું હતું તો એન લેમડા કેપિટલ ડીઅપોન સ્મોલ ડી બંનેમાંથી જે છે આપણે શું કરી છે એન લેમડા કેપિટલ ડી લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી શું કાઢી લઈ કોમન એટલે અહીંયા શું કહી તો કે એન પ્લસ વન અહીંયા શું હોય તો માઇનસ એન એટલે એન અને એન શું થઈ ગયું કેન્સલ તો મેં અહીંયા સૂત્ર મળ્યું લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એટલે કે અહીંયા જે છે જેને શેના વડે દર્શાવી છે આપણે બીટા વડે દર્શાવી છે તો બીટા બરાબર આપણને સૂત્ર મળે છે લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એટલે કે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનો અંતરને શું કહે છે બીટા અને એનું સૂત્ર શું મળ્યું આપણને લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી લેમડા એટલે શું થશે તરંગની તરંગ લંબાઈ થશે કેપિટલ ડી એટલે સ્લીટથી પડદા વચ્ચેનું અંતર થશે સ્મોલ ડી એટલે બે સલાકા વચ્ચેનું અંતર થશે હવે ધારો કે આપણને પ્રકાશિત સલાકાને બદલે પૂછ્યું હોય આપણને અપ્રકાશિત સલાકાનું સૂત્ર તો આકૃતિ જે છે અગાઉ જે દોરેલી છે અગાઉ જે આપણે આકૃતિ દોરેલી છે તેનો જ અહીંયા શું કરવાનો છે આપણે ઉપયોગ કરવાનો છે પણ અહીંયા પ્રકાશિત સલાકા હતું તેને બદલે એ શું થઈ જશે અહીંયા અપ્રકાશિત સલાકા જે છે થઈ જશે બરોબર આપણી પાસે અપ્રકાશિત સલાકા માટેનું શરત હતી એક્સ એન બરાબર ટુ એન પ્લસ વન લેમડા કેપિટલ ડી અપોન ટુ ડી

તો બે ને અંદર ગુણો એટલે ટુ એન આ બે ને એક સાથે ગુણો એટલે બે એક આ બે વત્તા એક તો બે ને એક શું થઈ જશે તો કે બે ને એક થઈ જશે ત્રણ એટલે એક્સ એન પ્લસ વન બરાબર શું મળ્યું તો કે ટુ એન પ્લસ થ્રી લેમડા કેપિટલ ડી અપોન ટુ ડી હવે એ બે વચ્ચેનું અંતર જોઈ છે એટલે આપણે શું કરશું એની બાદ બાકી કરશું તો એની આપણે બાદ બાકી કરીએ અહીંયા સ્ટેપ તમને આપેલા છે એની બાદ બાકી કરીએ આપણે ટુ એન પ્લસ થ્રી લેમડા કેપિટલ ડીએ પોઈન્ટ ટુ ડી માઇનસ ટુ એન પ્લસ ડીએ ટુ ડીપિટલ ડીએ પોઈન્ટ ટુ ડી બંને શું લઈ લીધું આપણે કોમન લઈ લીધું ટુ એન પ્લસ થ્રી માઇનસ ટુ એન પ્લસ વન ટુ એન ટુ એન શું થઈ ગયા કેન્સલ પ્લસ ત્રણ માઇનસ શું વધશે બે ઇ બે આ બે સાથે શું થઈ ગયું કેન્સલ તો અહીંયા પણ આપણને બીટા બરાબર સૂત્ર શું મળ્યું લેમડા કેપિટલ ડી સ્મોલ ડી પ્રકાશિત માટે પણ આપણને શું મળ્યું હતું લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી અપ્રકાશિત માટે પણ આપણને શું મળ્યું લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એટલે કે આપણે એમ કહી શકીએ કે બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કેવું છે તો કે સમાન જ છે જેને શું કહેવામાં આવે છે સલાકાની પહોળાઈ એટલે ઘણી વખત આપણને દાખલામાં પૂછે કે સલાકાની પહોળાઈ મેળવો તો સલાકાની પહોળાઈ માટેનું સૂત્ર છે લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી

કે ભાઈ અમુક વખત પડદા ઉપર આપણે જોઈએ તો આવી સીધી લાઇન વાળા વર્ણપટ મળે છે આ બ્લેક વર્ણપટ છે શું દેખાડે છે અપ્રકાશિત સલાકા વ્હાઇટ વચ્ચે આવેલું છે શું દેખાડે છે પ્રકાશિત સલાકા દેખાડે છે પણ અમુક વખતે આપણે પડદા ઉપર જોઈએ તો આવું આપણને અતિવલય ટાઈપ જોવા મળે છે અને અમુક વખત આપણને સીધું જોવા મળે છે તો આવું આપણને ક્યારે જોવા મળે એ સમજાવતો અહીંયા આપણે જે છે થિયરી સમજવા જઈ રહ્યા છીએ બરોબર કે ભાઈ અહીંયા જે છે અહીંયા એસ વન માંથી પી સુધી આપણા તરંગ જાતા હોય એ જ રીતે એસ ટુ માંથી પી સુધી આપણા તરંગો જાતા હોય પણ એના વચ્ચેનો જે પદ તફાવત જોઈએ તો અહીંથી આટલો એનો શું થતો હશે પદ તફાવત એને અહીંયા શેના વડે દર્શાવ્યું છે મેં લેમડા વડે દર્શાવેલું છે એસ વન અને એસ ટુ બે સુસંબદ્ધ ઉદ્ગમો છે એસ તેનું શું છે તો કે મધ્ય બિંદુ આવેલું છે એસ થી ડી અંતરે એક ઓ બિંદુ આવેલું છે એસ ઓ એ એસ વન એસ ટુ ના ક્યાં આવેલું છે તો કે લંબ દ્વિભાજક ઉપર આવેલું છે અને આપણે એ રીતની વિચારેલું છે કે ભાઈ એસ વન થી ઓ અને એસ ટુ થી ઓ એ બંને કેવા છે તો કે સરખા છે એસ વન ઓ બરાબર શું છે એસ ટુ ઓ એટલે કે બધા જે તરંગો છે એની સમાન કળામાં ઓ બિંદુ પાસે આવતા હશે એટલે ત્યાં આપણને મધ્યસ્થ પ્રકાશિત સલાકા જે છે રચાય છે હવે ક્યારે આપણને અપ્રકાશિત સલાકા મળે તો એનું આપણને સૂત્ર છે કે સોરી પ્રકાશિત સલાકા ક્યારે મળે તો કે પ્રકાશિત સલાકાનું આપણી પાસે સૂત્ર છે કે જ્યારે એન લેમડા હોય પૂર્ણ ગુણાંક પૂર્ણાંક ગુણ્યા લેમડા પૂર્ણક એટલે એન એટલે જ્યારે એન લેમડા હોય ત્યારે આપણને શું મળે છે નિયા સહાયક વેતીકરણ અને જે છે પ્રકાશિત બિંદુ મળે છે પણ જ્યારે પદ તફાવત એકીના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કે લેમડા 2 3 લેમડા 2 આ રીતનું જ્યારે આપણને પદ તફાવત મળે છે તો નિયા આપણને કેવી સલાકા મળે છે તો અપ્રકાશિત સલાકા મળે છે આપણો પ્રશ્ન હતો કે ભાઈ ક્યારે અતિવલય મળે અને ક્યારે જે છે આપણને વર્ણપટ સીધું મળે તો કે જ્યારે આ એસ ટુ પી માઇનસ એસ વન પી લેમડા જે છે એ કેવું રહેતું હોય અચળ રહેતું હોય બરોબર લેમડા કિંમત દરેક વખતે કેવી રહેતી હોય અચળ રહેતી હોય તો ત્યારે એનો ગતિપથ કેવો હશે અતિવલય એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પદ તફાવત અચળ રહેતો હોય ત્યારે આપણને જે છે અતિવલય આકારનું જે છે વર્ણપટ જોવા મળે છે એટલે કે અતિવલય એટલે આ જે છે આ રીતનો આપણને જોવા મળશે ક્યારે જયારે લીમડાનો તફાવત કેવો રહેતો હોય અચળ રહેતો હોય ત્યારે પણ જયારે પડદો છે ઈ